કમ ટુ ધ એજ્યુકેશન એકેડમી આજે આપણે વિકલનના પ્રકારમાં બીજા એક નવા ઉદાહરણની ગણતરી કરીશું અત્યાર સુધી આપણે જે દાખલા ગણ્યા હતા તેમાં આપણે વિકલનના સરવાળાનો નિયમ બાદ નિયમ અને ગુણાકારના નિયમના આધારે વિકલનની ગણતરી કરી હવે આ વિડીયોમાં આપણે ભાગાકારના નિયમના આધારે કઈ રીતે વિકલન શોધવામાં આવે છે તે અંગેનો અભ્યાસ કરીશું જો તમે આ ચેનલ પર પ્રથમવાર આવ્યા છો તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી તમને બીજા આ પ્રકારના ઉપયોગી વિડીયો મળતા રહે આ ઉપરાંત તમે અમને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરી શકો છો જે અંગેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે આપણને રકમ આપવામાં આવી છે એક્સનો વર્ગ ઓછા ચાર એક્સ વધતા ત્રણ છેદમાં એક્સનો વર્ગ ઓછા પાંચ એક્સ વધતા છ આપણે આ રકમનું વિકલન કરવાનું છે આપણને અંશ આપવામાં આવ્યો છે એક્સનો વર્ગ ઓછા ચારેક્સ વધતા ત્રણ હવે અહીં ત્રણ પદ છે તો સૌ પ્રથમ આપણે આ ત્રણ પદને અવયવો પાડીને બે પદમાં રૂપાંતર કરીએ જુઓ અંશમાં કહ્યું છે એક્સનો વર્ગ એટલે કે એક્સ સાથે કોઈ આધાર આપ્યો નથી અને અંતિમ પદ છે ત્રણ એક્સ સાથે કોઈ આધાર નથી આજે આપણે તેને એક સમજીશું અને અંતિમ પદ છે ત્રણ તો એક એક ગુણ્યા ત્રણ કરતાં આપણને જવાબ મળશે વત્તા ત્રણ આમ પ્રથમ વિગત થઈ ત્યારબાદ જુઓ મધ્યમ પદ છે માઇનસ ચાર તો હવે આપણે એવી બે સંખ્યાઓ ધરવાની છે કે જેનો ગુણાકાર કરતાં આપણને જવાબ વધતા ત્રણ મળે અને તેનો સરવાળો કે બાદ બાકી કરતાં આપણને મધ્યમ પદ બરાબર માઇનસ ચાર મળે તો તેવી બે સંખ્યાઓ છે ઓછા ત્રણ અને ઓછા એક કારણ કે ત્રણ ગુણ્યા એક કર્ટ આપણને જવાબ ત્રણ મળશે અને માઇનસ ત્રણ માઇનસ એક કર્ટ આપણને જવાબ માઇનસ ચાર મળી જશે તો હવે આપણે આગળનો સ્ટેપ લખીએ એક્સનો વર્ગ ઓછા એક્સ ઓછા ત્રણ એક્સ વધતા ત્રણ હવે આપણે પ્રથમ બે પદ એટલે કે એક્સનો વર્ગ ઓછા એક્સમાંથી આપણે સામાન્ય લઈએ તો બંનેમાં સામાન્ય એક્સ છે તો સામાન્ય એક્સ લેતા આપણને આગળનું સ્ટેપ મળશે એક્સ કંસમાં એક્સ ઓછા એક હવે બીજા બે પદ એટલે કે માઇનસ ત્રણ એક્સ ત્રણમાંથી સામાન્ય લઈએ તો બંનેમાં સામાન્ય ત્રણ છે તો આપણે બહાર માઇનસ ત્રણને સામાન્ય લઈએ માઇનસ ત્રણ સામાન્ય લેતા આપણને હવે બીજા બે પદમાં કિંમત વધશે એક્સ ઓછા એક જુઓ અહીં ઓછા એટલે લીધા છે કારણ કે આપણે બહાર માઇનસને લીધા છે એટલે કે માઇનસ પ્લસ માઇનસ થાય આથી આપણે બીજા કૌંસમાં પણ ઓછા એકને લેવાના છે હવે આ વિગતના સ્ટેપ પરથી હવે આ વિગત પરથી આપણે બે પદ બનાવીએ એટલે કે એક્સ ઓછા એક અને બીજું પદ એક્સ ઓછા ત્રણ આમ આ રીતે આપણે અંશના બે અવયવો પાડ્યા તે જ પ્રમાણે હવે આપણે છેદના અવયવો પાડીએ તો આપણને છેદ આપવામાં આવ્યો છે એક્સનો વર્ગ ઓછા પાંચ એક્સ વધતા છ હવે પ્રથમ પદ સાથે કોઈ સંખ્યા નથી તો આપણે એક સમજીશું અને અંતિમ પદ છે છ તો છ ગુણ્યા એક કરતાં આપણને ગુણાકાર મળશે છ અને મધ્યમ પદ છે માઇનસ પાંચ તો હવે આપણે એવી બે સંખ્યાઓ ધરવાની છે કે જેનો ગુણાકાર કરતાં આપણને જવાબ પ્લસ છ મળે અને સરવાળો કે બાદ બાકી કરતાં આપણને જવાબ માઇનસ પાંચ મળે તો એવી બે સંખ્યાઓ છે ત્રણ અને બે ત્રણ ગુણ્યા બે કરટ આપણને છો જવાબ મળશે અને માઇનસ ત્રણ માઇનસ બે આપણને જવાબ માઇનસ પાંચ મળી જશે તો આપણે આ માહિતી પરથી આગળનું સ્ટેપ લખીએ એક્સનો વર્ગ ઓછા બે એક્સ ઓછા ત્રણ એક્સ હવે આપણે સામાન્ય અવયવો લઈએ તો જુઓ પ્રથમ બે પર એટલે કે એક્સનો વર્ગ ઓછા બે એક્સમાં સામાન્ય અવયવ છે એક્સ તો આપણે સામાન્ય અવયવ લઈએ એક્સ હવે કૌશમાં વધશે એક્સ ઓછા બે કારણ કે એક્સના વર્ગમાંથી એક્સ જાય તો એક્સ વધે અને માઇનસ બે એક્સમાંથી એક્સ સામાન્ય લઈએ તો ત્યાં માઇ માત્ર માઇનસ બે વધે ત્યારબાદ હવે બીજું પદ એટલે કે માઇનસ ત્રણ એક્સ વધતા છ તો બંનેમાં સામાન્ય છે ત્રણ આપણે બહાર સામાન્ય તરીકે લઈએ માઇનસ ત્રણ હવે કૌશમાં શું વધશે તે જોઈએ તો ત્રણ એક્સને ત્રણ વડે ભાગાકાર કરતાં આપણને માત્ર એક્સ વધશે આથી કંશમાં પ્રથમ વિગત આવશે એક્સ ત્યારબાદ છે વત્તા હવે બહાર આપણે સામાન્ય લીધા છે તો વત્તે ઓછે ઓછા થાય આથી કંશમાં પણ માઇનસનું ચિહ્ન આવશે ત્યારબાદ છે છ હવે છ ભાગ્યા ત્રણ કરતાં આપણને જવાબ બે મળશે આમ બીજા બે પદમાંથી સામાન્ય નીકળશે ત્રણ અને કંશમાં વધશે એક્સ ઓછા બે હવે આપણે આ વિગતને બે કૌંસમાં લખીએ એટલે કે એક્સ ઓછા ત્રણ અને બીજા કંશમાં એક્સ ઓછા બે હવે અંશ અને છેદના અવયવો પ્રમાણે આપણે દાખલાની ગણતરી કરીએ તો આપણે દાખલાની ગણતરીમાં આ વિગતો લખીએ વાય બરાબર એક્સ ઓછા એક બીજા કંશમાં એક્સ ઓછા ત્રણ જે અંશના અવયવો છે અને છેદના અવયવો છે એક્સ ઓછા ત્રણ અને એક્સ ઓછા બે હવે એક્સ ઓછા ત્રણ અને એક્સ ઓછા બે બંને સરખી કિંમતો છે અને બંને વચ્ચે ભાગાકારનો સંબંધ છે આથી આ બંને કિંમતો દૂર થશે તો હવે આપણી પાસે વધશે વાય બરાબર અંશમાં એક્સ ઓછા એક અને છેદમાં આવશે એક્સ ઓછા બે હવે આ બે સંખ્યાઓ વચ્ચે ભાગાકારનો સંબંધ છે આથી આપણે ભાગાકારના નિયમનો ઉપયોગ કરીશું હવે ભાગાકારનો નિયમ લખતા પહેલાં આપણે જે અંશવધ્યો છે અને જે છેદના બે પદો છે તેની મૂળ કિંમત અને તેનું પ્રથમ વિકલનની ગણતરી કરી લઈએ તો પ્રથમ પદ છે યુ બરાબર એક્સ ઓછા એક જે આપણે અંશમાં આવ્યું છે તો તેનું વિકલન થાય એક આ વિકલન કઈ રીતે કર્યું છે તો તે અંગે પ્રથમ વિડીયોમાં તમને માહિતી આપવામાં આવી છે ત્યારબાદ છે બીજું પદ જેને આપણે વી તરીકે લઈશું તો વી બરાબર એક્સ ઓછા બે અને તેનું વિકલન થશે એક તો ભાગાકારનો નિયમ છે ડીવાય છેદમાં ડીએક્સ બરાબર વી ગુણ્યા ડીયુ છેદમાં ઓછા યુ ગુણ્યા છેદમાં dx આખાના છેદમાં વીનો વર્ગ એટલે કે આખાના છેદમાં આપણે બીજા પદનો વર્ગ ધ્યાનમાં લેવાનો છે હવે આપણે આ નિયમમાં બધી જ કિંમતો મૂકીએ તો વીના સ્થાને કિંમત આવશે એક્સ ઓછા બે અને ડીયુના સ્થાને કિંમત આવશે પ્રથમ પદનું વિકલન એક આમ કિંમત મળશે એક્સ ઓછા બે ગુણ્યા એક ત્યારબાદ છે વચ્ચે માઇનસનું ચિહ્ન તો હવે બીજું પદ એટલે કે યુની મૂળ કિંમત છે એક્સ ઓછા બે અને ડીવી છે એક તો બંને કિંમતો લખીએ ઓછા કૌશમાં એક્સ ઓછા એક અને બીજા કૌંસમાં એક આખાના છેદમાં વીનો વર્ગ વી છે આપણું બીજું પદ એક્સ ઓછા બે તો આપણે આપણે બીજું પદ લખીએ એક્સ ઓછા બે આખાનો વર્ગ હવે આપણે અંશમાં જે કિંમતો છે તેનો ગુણાકાર કરીએ તો જુઓ એક્સ ગુણ્યા એક કરતા જવાબ મળશે એક્સ અને માઇનસ બે ગુણ્યા એક કરતાં જવાબ મળશે માઇનસ બે તો આપણને અંશમાં કિંમત મળશે એક્સ ઓછા બે ત્યાર બાદ વચ્ચે છે માઇનસનું ચિહ્ન હવે જુઓ એક્સ ગુણ્યા એક આપણને જવાબ મળશે એક્સ ત્યારબાદ છે માઇનસ એક એક કરતાં આપણને જવાબ માઇનસ મળશે અને બહાર આપણે માઇનસનું ચિહ્ન લીધું છે આથી કંશ દૂર કરતાં આપણને વધતા એક જવાબ મળશે ફરીથી જુઓ માઇનસ એક ગુણ્યા એક કરતા જવાબ આપણને માઇનસ મળશે અને આપણે કૌંસની બહારનું ચિહ્ન છે માઇનસ આથી આપણે જો કૌંસ દૂર કરીએ તો એક માઇનસ માઇનસ પ્લસ થાય આથી આપણને જવાબ વધતા એક મળશે અને જેદમાં જે પ્રમાણે કિંમત છે તે જ પ્રમાણે છેદ લખીએ તો છેદમાં આવશે એક્સ ઓછા બે આખાનો વર્ગ હવે જુઓ અંશમાં છે એક્સ ઓછા બે ઓછા એક્સ એટલે કે એક એક્સની કિંમત પ્લસ છે અને બીજો એક્સની કિંમત માઇનસ છે તો આ બંને એક્સ દૂર થશે ત્યારબાદ શું વધશે તો માઇનસ બે વત્તા એક તો માઇનસ બે વત્તા એક આપણને જવાબ માઇનસ એક મળશે તો આગળનો સ્ટેપ જે આપણો અંતિમ જવાબ છે તે મળશે માઇનસ એક અને છેદની કિંમત જે પ્રમાણે આપી છે તે જ પ્રમાણે એક્સ ઓછા બે આખાનો વર્ગ આપણો આ દાખલો અહીં પૂર્ણ થયો ઘણી પરીક્ષાઓમાં ભાગાકાર અને ગુણાકારના નિયમના દાખલા ફરજિયાત આવે છે જો આ દાખલામાં તમને કોઈ સમજ ના પડે હોય કોઈ પ્રશ્ન હોય તો તે અમને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો આ ઉપરાંત જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને જો તમે અમારી ચેનલ પર પ્રથમવાર આવ્યા છો તો આ ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને બીજા આ પ્રકારના ઉપયોગી વિડીયો મળતા રહે થેન્ક યુ